हाय फ्रेंड, शेलबा चेनलमां तमारुं स्वागत छे। आजथी आपणे जे आईकेडीआरसी स्पेशल माटे गुजरातीमां हूँ विडियो बनावानो स्टार्ट कर्यो छे तमारा बधा कहेवा मुजब, परंतु आ विडियो हूँ एक्जाम सुधी छेक आपणे बधा विषयना एमसीक्यू कवर करी आपीश बराबर। पण एनएस डीएनएस अने एएनएसनी एक्जामनी अंदर बधा ज क्वेश्चन मोटे भागे 80% मारा विडियोमांथी ज आया छे। तमे पेपर बी जोई शको छो, मारा विडियो जोया तमे जोई शको छो। तो આપણે હવે કન્ટિન્યુ સિરીઝ ચાલુ રાખીશું બરાબર, તમારા માટે ગુજરાતીમાં જ ક્વેશ્ચન કેવા પૂછાય છે તમને આઈડિયા આવી જાય। આ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, લાઈક અને શેર જરૂર કરજો। ચલો સ્ટાર્ટ કરીએ કે આપણા શરીરનું સૌથી મોટું બોન કયું છે? ફીમર, હ્યુમરસ, મેન્ડિબલ કે ટીબિયા? તો સૌથી મોટું પૂછે તો આવશે ફીમર બોન બરાબર। ક્યાં આવશે? ફીમરમાં। કઈ જગ્યા હોય? લોઅર એક્સ્ટ્રીમિટીઝની અંદર, એટલે લેગની અંદર હોય છે બરાબર। જે ફીમર બોન હોય છે એ પેલ્વિસ જે આપણું બોન હોય એના ફીમરનો હેડ હોય ને એ પૂછાયેલો ક્વેશ્ચન આવો પૂછી શકે। કઈ જગ્યા ફિક્સ થાય? તો એસે ટેબ્યુલમ કેવિટીમાં, યાદ રાખજો એસે ટેબ્યુલમ કેવિટીની અંદર ફિક્સ થશે, ક્લિયર। અને અહીંયા કયો જોઈન્ટ હોય છે? બોલ એન્ડ સોકેન જોઈન્ટ। કયો? બોલ એન્ડ સોકેટ જોઈન્ટ હોય છે। આ પૂછાય છે એક્ઝામમાં, હ્યુમરસ અને ફીમર્સની અંદર બોલ એન્ડ સોકેટ જોઈન્ટ આવી શકે છે બરાબર। અને મેન્ટિબલ છે, મેન્ટિબલ એક કેવું બોન છે કે સ્કલનું એકમાત્ર એવું બોન છે કે જે મૂવેબલ છે, હલનચલન કરી શકે છે, ક્લિયર। અને પીડીએફ જોઈતી હોય તો મારી હેલ્થ બસ ચેનલની અંદર ટેલિગ્રામમાં જોડાઈ જજો, ત્યાં હું બધી અપડેટ આપતો રહીશ તમને અને મટીરિયલ પણ આપતો રહીશ। તો પહેલો આપણો આન્સર આવશે ફીમર। ચલો, સ્કલનું એકમાત્ર મૂવેબલ હલનચલન કરતું બોન કયું છે? તો મેન્ટિબલ, ક્લિયર। અત્યારે ચર્ચા કરી લીધી આપણે। થર્ડ ક્વેશ્ચન્સ, હાર્ટ ડિઝીઝના ડાયગ્નોસિસ માટે કયો પ્રોસિજર કરવામાં આવે છે? જો ગુજરાતી સમજો, કારણ કે ગુજરાતી સમજવામાં બધા મિસ્ટેક કરે છે। ઇજી, ઇજી એટલે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી, શું થાય? ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી, જે બ્રેન માટે, એટલે બ્રેઇન માટે આ યુઝ થાય છે, ક્લિયર। ઇસીજી, ઇજીએમ કે યુએસજી? યુએસજી એટલે અલ્ટ્રાસોનોગ્રાફી। તો આપણે હાર્ટ ડિઝીઝ માટે ઇસીજી, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ અથવા ગ્રાફી, ક્લિયર, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, તો આપણો જવાબ આવશે ઇસીજી, ક્લિયર। નીચેના પૈકી શામાં બાઇલનો સંગ્રહ થાય છે? લિવરની અંદર, ગોલબ્લેડરની અંદર, સ્પ્લીનમાં કે પેનક્રિયાઝની અંદર? હવે જુઓ, લિવર એક શું છે? એસેસરી ઓર્ગન છે, શું છે? એક એસેસરી ઓર્ગન છે, ક્લિયર। દહીં સિસ્ટમની અંદર એસેસરી ઓર્ગન છે। તમને એવું પૂછવામાં આવે કે ભાઈ લાર્જેસ્ટ ગ્લેન્ડ કોણ છે? તો લિવર છે, ક્લિયર। લાર્જેસ્ટ ગ્લેન્ડ પૂછવામાં આવે તો લિવર છે, ક્લિયર। આ યાદ રાખજો ખાસ। આની અંદર આપણો જવાબ આવશે ગોલ બ્લેડરની અંદર બાઇલનો સંગ્રહ થાય છે। તો ગોલ બ્લેડર કેટલું પર ડે 50 ml જેટલું સ્ટોર કરતું હોય છે, ક્લિયર। ટેસ્ટિસ દ્વારા કયો હોર્મોન્સ ઉત્પન્ન થાય છે? તો ટેસ્ટિસ દ્વારા આપણો કયો હોર્મોન્સ આવશે? ટેસ્ટોસ્ટેરોન આવશે, ક્લિયર। TSH મીન્સ, એટલે TSH મીન્સ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન બરાબર, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ગ્રોથ હોર્મોન અને પ્રોજેસ્ટેરોન, ક્લિયર। ગ્રોથ હોર્મોનની તમને પૂછી છે કે ભાઈ ગ્રોથ હોર્મોન વધે તો શું થાય અને ઘટે તો શું થાય, મને કોમેન્ટ કરીને જણાવો બરાબર। ગ્રોથ હોર્મોન વધે તો કયો રોગ થાય અને ગ્રોથ હોર્મોન ઘટે તો કયો રોગ થાય, કારણ કે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે આ, મને કોમેન્ટ જરૂર કરજો। નીચેનામાંથી કયું ડાયરેક્ટ ટ્રાન્સમિશન મોડ છે? આવો ક્વેશ્ચન પૂછે ને તમે ક્વેશ્ચન સમજવામાં ભૂલ ગયો, એટલે કે કયો રોગ ડાયરેક્ટ ટ્રાન્સમિશનથી ફેલાય છે એવું કહેવા માગે છે? ડ્રોપેટ ઇન્ફેક્શન્સ, વેક્ટરબોર ઇન્ફેક્શન્સ, ફોમેટબોર ઇન્ફેક્શન્સ કે પછી વ્હીકલ ઇન્ફેક્શન? તો ડાયરેક્ટ એટલે મીન્સ કે તમે વ્યક્તિ અને વ્યક્તિના કોન્ટેક્ટમાં આવવાથી સીધે સીધું ફેલાય, તો એને આપણે કહીએ છીએ ડ્રોપેટ ઇન્ફેક્શન્સ, કે જેમાં તમે છીંક દ્વારા, ઉધરસ દ્વારા ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાથી તમને આ રોગ લાગુ પડી શકે છે, ઇન્ફેક્શન લાગુ પડી શકે છે। હવે એપિડેમિયોલોજિકલ ટ્રાયલમાં શાનો સમાવેશ થાય છે? એજન્ટ હોસ્ટ ડિઝીઝ, એજન્ટ હોસ્ટ એન્વાયરમેન્ટ, એજન્ટ હોસ્ટ ઓર્ગેનિઝમ્સ, એજન્ટ હોસ્ટ ઇન્ફેક્શન્સ? તો આની અંદર આપણો જવાબ આવશે એપિડેમિયોલોજિકલ ટ્રાયલની અંદર એજન્ટ હોસ્ટ એન્વાયરમેન્ટ આપણો જવાબ આવશે, ક્લિયર। શરીર દ્વારા નુકસાન કરતા મટીરિયલ્સને ઓળખી નાશ કરી અને બહાર કાઢવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ઇમ્યુનિટી, એનર્જી, એડપ્શન્સ કે રેઝિસ્ટન્સ? શું કહેવામાં આવે કે શરીરને નુકસાન કરતા મટીરિયલ એટલે કે ફોરેન બોડી, શું થાય? ઇંગ્લિશમાં ફોરેન બોડી બરાબર, એમને ઓળખી જાય પહેલાં, એને ઓળખવું પછી એને નાશ કરે, એને આપણે શું કહીએ છીએ? શરીરની ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે। ઇમ્યુનિટીમાંથી પણ ક્વેશ્ચન પૂછી શકે છે બરાબર, એટલે એમાં જે આપણે આર્ટિફિશિયલ અને નેચરલ જોતા હતા ને, તો એની અંદર તમે ગુજરાતીમાં જોઈ લેજો એકવાર બરાબર। નીચેનામાં કયો રોગ માટે મોટાભાગે ઓરલ ફિકલ રૂટ દ્વારા ફેલાય છે? કયો રોગ ફિકો ઓરલ રૂટથી ફેલાય છે?
पोलियो एचआईवी मिजल्स के पची सीफिलस तो आंदर आप जवाब आज फीको ओरल रूट थी फैलाता हो पोलियो है। क्लियर पोलियो नी अंदर बे अक्षर याद रखो एक शॉक और बीजू सेबिन बराबर। शॉक में कई आपी थी किल्ड के ऊपर याद रखो किल्ड बराबर और आ सेबिन है लाइव है लाइव एटीट्यूड आ याद रखो। पोलियो बे ड्रॉप्स आप ओरल आपीए छे आपणे नीचेनामांथी डायरिया कारण डेथ थवानुं सौथी कॉमन क्या कारण क्यूँ है डायरिया कारण सौथी कॉमन कारण आवशे एनी अंदर आपणे डिहाइड्रेशन्स बराबर। तो जो ओआरएस ना क्वेश्चन्स एनएस में डीएनएस में पूछा था तो ओआरएस नो यूज आपणे वात करी 24 कलाक एनु कंटेन ओरल रिहाइड्रेशन सोल्यूशन नाम पण पूछी शके छे एनी अंदर कंटेन आखो विडियो में बहु मस्त रीते तमने समझायेला छे। क्लियर एटले अत्यारे समझावतो नथी ए याद रखजो। अरे खास मैं आपने पीली चर्चा करी सोडियम नो केम उपयोग करवामां ग्लूकोज नी अंदर आपने जे सोडियम हो ए शू काम करे छे एनो भी क्वेश्चन हतो। क्लियर 5 वर्षथी नाना बाळकोमां नीचेना पैकी मृत्युनु सौथी मोटू कारण क्यूँ छे पेला जूना विडियो तमारे खास जोवाना छे न्यूमोनिया मिजल्स चिकन पॉक्स के हेपेटाइटिस। एटले 5 वर्षथी नाना बाळकोनुं आवे एटले तमारे न्यूमोनिया न्यूमोनिया एटले के इन्फ्लामेशन ऑफ दी लंग्स एटले के आपणा फेफसानी अंदर इन्फेक्शन्स लागू बराबर इन्फ्लामेशन ऑफ दी लंग्स पेरेन्काइमा। क्लियर आपणे बधा सब्जेक्टना हूँ तमने आ रीते एमसीक्यू कराईश। आरबीएसके नु पूरु नाम जणावो तो आरबीएसके नु पूरु नाम पूछी शके छे तो आनो आपणो जवाब आवशे राष्ट्रीय बाल स्वास्थ्य कार्यक्रम आ क्यारे शुरू करवामां आव्यो हतो बराबर मने कॉमेंट में जणावजो। क्लियर बे क्वेश्चन कॉमेंट ना त्यां हूँ जोऊं छूं केटला आंसर आपे छे हूँ आशा राखुं के मेक्सिमम मने आंसर आपशे। अबगर स्कोर क्यारे नोंधवो जोईए जन्म पछी तरत जन्मथी 1 થી 5 મિનિટ में जन्म बाद कलाके के जन्मना 5 મિનિટે तो जन्मथी 1 થી 5 મિનિટ में आपणे 1 મિનિટ में करीए छीए अने बीजू 5 મિનિટ में आपणे अबगर स्कोर चेक करीए छीए। क्लियर हवे एनी अंदर अबगर स्कोर नी अंदर पूछे छे कि भाई अबगर स्कोर वर्जीनिया अबगर ए शोध्यो तो बराबर ए फोर आ रीते याद रखवानुं तमारे इंग्लिश में कर नाखवानुं खबर ना पड़े तो बराबर एपीरियंस बराबर पछी ग्रीमेस रेस्पिरेशन्स रेट ना करता आमा रेस्पिरेट इफोर्ट आवशे ए रीते तमे जजो। क्लियर एटले अबगार स्कोर तैयार करी नाखजो। कांगारू मधर एक वक्त में ओछा में ओछी केटली समय आपी जोशो क्या मांगे छे के ओछा में ओछा केटला समय सुधी तमारे केएमसी आपवी पड़े तो आने अंदर आपणो जवाब आवशे 1 કલાક तो आपणे ओछा में ओछी केएमसी फरजियातपणे आपवानी छे बराबर। એમાં કઈ રીતે પોઝિશન આપવાની છે ફ્રોક લાઇક આપવાની છે જો ફ્રોક લાઇક યાદ રાખજો આ ક્લિયર ફ્રોક લાઇક પોઝિશન આપણે આપીશું। બાળકોમાં સામાન્ય રીતે કયા પ્રકારનું ફ્રેક્ચર કોમન છે કયા પ્રકારનું ફ્રેક્ચર બાળકોમાં જોવા મળે છે તો બાળકોની અંદર ગ્રીન સ્ટિક ફ્રેક્ચર્સ જોવા મળે છે કે જે સ્ટિક આ રીતે આમ બરડ હોય એમ વળી જાય તરત જ બરાબર। વિનિંગ ડાયટ ક્યારે શરૂ કરવામાં આવે છે તો વિનિંગ ડાયટ આપણે વિનિંગ ડાયટ કોને કહીએ કે બ્રેસ્ટ ફીડિંગની સાથે સાથે ઉપર આપણે જે આહાર આપીએ એને શું કહીએ છીએ વિનિંગ ડાયટ તરીકે ઓળખીએ છીએ જે 6 મહિને આપણે શરૂઆત કરવાની હોય છે। ક્લિયર બીસીજી વેક્સિન કયા રૂટ દ્વારા આપવામાં આવે છે તો બીસીજી વેક્સિન આપવામાં આવે છે ઇન્ટ્રાડર્બલ અને આની સાથે મિઝલ્સ પણ પૂછી હતી એક્ઝામમાં તો મિઝલ્સની અંદર સબક્યુ આપવાની છે ઘણાએ મિસ્ટેક કરીએ છીએ બરાબર સબક્યુટેનિયસ આપણે આપીએ છીએ તો ઇન્ટ્રાડર્મલ બીસીજી આપવાની હોય છે એનો ડોઝ શું હોય છે જન્મ સમયે અને એ આપણે 1.5 મહિને એટલે કેટલા વીક્સ થાય 6 વીકે તમારે આપવાની હોય જન્મ સમયે આપો તો 0.05 અને 6 વીકે આપો તો 0.1 ml તમારે આપવાની હોય છે યાદ રાખજો। બીસીજી ડાભા બાવડે આપવાની છે કઈ જગ્યાએ ડાભા બાવડે એનું નામ છે બેસિલસ કાલ્મેટ ગ્યુરિન બેસિલસ કાલ્મેટ ગ્યુરિન બરાબર અને મને એ કહેજો કે બીસીજી હીટ રેઝિસ્ટન્સ છે કે શું છે કે કોલ્ડ રેઝિસ્ટન્સ છે હીટ રેઝિસ્ટન્સ છે કે કોલ્ડ રેઝિસ્ટન્સ આ બધા આન્સર તમારે મને કરવાના છે તમે કેટલા સુધી તૈયાર છો ત્યારે મને ખ્યાલ આવી જાય। સામાન્ય રીતે બાળકોમાં કયા પ્રકારનો કમળો જોવા મળે છે તો હિમોલાઇટિક ફિઝિયોલોજિકલ ઓસ્ટેટિકલ કે હિપોટોજેનિક હવે જુઓ આની અંદર જોન્ડિસના 2 પ્રકાર જોવા મળે એટલું યાદ રાખજો કે જે પહેલો પેથોલોજિકલ હોય એટલે પેથોલોજિકલ મીન્સ બીમારી સાથે સંકળાયેલો હોય એટલે કે જન્મના સાથે તરત જ એટલે 24 કલાકની અંદર જોવા મળે 24 કલાકની અંદર કારણ કે બચ્ચું બીમારી માના પેટમાંથી જ લઈને આવે બરાબર એટલે પેથો એટલે બીમારી સાથે જ જન્મ એટલે 24 કલાકની અંદર 24 કલાક પછી જે જોવા મળે એ ફિઝિયોલોજિકલ જોવા મળે યાદ રાખજો આ રીતે શોર્ટ ટ્રીકમાં છે બરાબર।
न्यूबॉर्न में सामान्य रीते रेस्पिरेशन दर केटलो होय छे आवा क्वेश्चन आवशे पण कन्फ्यूजन तमे ना थता बराबर न्यूबॉर्न नी वात करी छे तो न्यूबॉर्न नी अंदर रेस्पिरेशन रेट केटलो होय छे 40 થી 60 નોર્મલ હોય છે ક્લિયર બેબી નું વજન જન્મના વજન કરતા કેરે ડબલ થાય છે તો 5 મહિને થાય એટલે 5 યા 6 મહિના બંનેમાંથી જે ઓપ્શન આપવામાં આવે તે બરાબર 3 કેજી ની હોય તો 6 કેજી થાય અને 3 ગણો 1 વર્ષે થશે કેલું 1 વર્ષે 3 ગણું થશે ક્લિયર ફિટલ હાર્ટ રેટ કરતા ખાલી જગ્યા કરતા વધુ હોય તો ફિટલ ટેકી કાર્ડિયા કહેવાય ટેકી કાર્ડિયા મીન્સ તમારા જે ધબકારા હોય વધી જવા તો કેટલાથી વધુ હોય તો આપણે ફિટલ ટેકી કાર્ડિયા કહીશું તો 160 મિનિટ કરતાં વધુ હોય તો એને આપણે ફિટલ ટેકી કાર્ડિયા તરીકે ઓળખીશું કયા હોર્મોનના કારણે પ્રેગ્નન્સીના પહેલા ટ્રાઇમિસ્ટર દરમિયાન વધુ નોઝિયા અને વોમિટિંગ જોવા મળે છે નોઝિયા અને વોમિટિંગ આપણે એને શું કહીએ છીએ મોર્નિંગ સિકનેસ કહીએ છીએ શું કહીએ છીએ મોર્નિંગ સિકનેસ બરાબર તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન લુટીનાઇઝિંગ કે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન બરાબર ડી તો આપણે જવાબ આવશે ડી અને એમાં એસસીજી પણ હોઈ શકે હો હ્યુમન એ જ તમે એમ ના સમજતા કે ભાઈ હ્યુમન ગુજરાતીમાં મેં લખ્યું એટલે તો એસસીજી આવે કે આ આવે તો યાદ રાખજો બંને અને એસસીજીનું પૂછે તો 61માં દિવસે મેક્ઝિમમ લેવલ પર હોય છે કેટલું મેક્ઝિમમ લેવલ 61માં દિવસે પર હોય છે દરેક સગર્ભા માતાએ દરરોજ 100 દિવસ સુધી નીચેના પૈકી કયા કન્ટેન્ટવાળી ગોળી લેવી જોઈએ તો આની અંદર આપણો જવાબ આવશે 100 મિલીગ્રામ એલિમેન્ટ આયન 0.5 ગ્રામ ફોલિક એસિડ અહીંયા તમને જો માઇક્રોગ્રામ આપ્યું હોય તો 500 આપશે બરાબર એટલે 0.5 ગ્રામ છે એટલે એકમ જોજો ગ્રામ છે કે માઇક્રોગ્રામ છે ગ્રામ હોય તો 0.5 ગ્રામ બરાબર તમને કહી રહ્યો છું પહેલેથી જ એટલે ક્વેશ્ચન્સ બરાબર રીડ કરવાનો છે ડિલિવરી પછી માતા મરણનું સૌથી અગત્યનું કારણ કયું છે સેપ્સિસ હેમરેજ ટોક્સિમિયા બધાથી માતા મરણ થઈ શકે છે બરાબર ઉપરના તમામ પણ એવું પૂછે કે સૌથી વધારે બ્લીડિંગ થવાનું મુખ્ય કારણ પૂછે ને તમને કે માતા મરણ છતાં તો હેમરેજના કારણે થતું હોય છે અને જે થર્ડ સ્ટેજનું મેઇન કોમ્પ્લિકેશન છે એ આ જ છે બરાબર પીપીએચ છે જે ડિલિવરી પછી જે કોમ્પ્લિકેશન જોવા મળે છે પીપીએચ જોવા મળે છે અને ઓબસ્ટેટિક હેમરેજના કારણે મૃત્યુ સૌથી વધુ જોવા મળે છે પણ આ ત્રણે ત્રણ કારણોને લીધે મૃત્યુ થઈ શકે એવું ક્વેશ્ચન કહેવા માગે છે ન્યૂબોર્નમાં સૌથી વધારે હીટ લોસ કયા અવયવ દ્વારા થાય છે તો હીટ લોસ સૌથી દૂરના અવયવમાં થાય તો હેડથી વધારે સૌથી હીટ લોસ થાય છે ક્લિયર કયા પ્રકારની માતામાં લેબરના ત્રીજા તબક્કાનું એક્ટિવ મેનેજમેન્ટ કરવું જોઈએ હવે લેબરના ત્રીજા તબક્કાનું એટલે ત્રીજો તબક્કો તમે કોને કહીશું બીજો પહેલો તબક્કો તમે કોને કહીશું કે જ્યારે સર્વિક્સનું ફૂલ ડાયલેટેશન થઈ જાય બરાબર ત્યાં સુધી આવશે સેકન્ડ તબક્કો ફૂલ ડાયલેટેશનથી બચ્ચું બહાર આવે ત્યાં સુધી બાળક બહાર આવે ત્યાં સુધી અને પછી પ્લેસન્ટાને ડિલિવરી થઈ જાય તેને આપણે ત્રીજો તબક્કો કહીએ ત્રીજા તબક્કાની અંદર શું આપણે કરવાનું છે તો પોસ્ટમોર્ટમ હેમરેજ હિસ્ટ્રી હોય મલ્ટીપારા હોય કે પ્રાઇમીપારા હોય તો બધી જ માતાઓનું આપણે મેનેજમેન્ટ કરવું પડે ક્લિયર એમાં કોઈને બાકાત કરીશું નહીં 5મી જૂનના દિવસે કયો દિવસ ઉજવાય છે વિશ્વ આરોગ્ય દિવસ વિશ્વ ટીબી દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ યોગા દિવસ તો વિશ્વ પર્યાવરણ દિવસ આપણે ઉજવીએ છીએ બરાબર હવે ખાસ કરીને જો એક WHO ડે પૂછો તો ક્લિયર અને એક સ્મોકિંગ ડે પૂછો તો બરાબર તો સ્મોકિંગ ડે આવશે 31 માર્ચ કે જે નો ટોબાકો ડે છે ને એ દિવસે આપણે સ્મોકિંગ ડે તરીકે ઓળખીએ છીએ યોગા દિવસ આવશે 21 જૂન શું આવશે 21 જૂન વિશ્વ આરોગ્ય દિવસ આવશે 7 એપ્રિલ શું આવશે 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ બરાબર તો આ રીતે બધું તૈયાર કરતા જજો કયા મહિનાની એન્ટી મલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે તો એન્ટી મલેરિયા તરીકે આપણો મહિનો આવશે એ જૂન મહિનો આવશે ક્લિયર બાળકોને રસી કયા મસલ્સમાં આપવામાં આવે છે વેસ્ટસ લેટરાલિસ ડેલ્ટોઇડ ગ્લુટિયસ કે વેન્ટ્રોગ્લુટિયલ તો બાળકોને આપણે આપીએ છીએ વેસ્ટસ લેટરાલિસ મસલ્સની અંદર કે જ્યાં કઈ જગ્યા હોય છે થાઈની અંદર હોય છે કઈ જગ્યાએ થાઈમાં એન્ટિરિયો લેટરલ બહારની બાજુ આપણે આપતા હોઈએ છીએ યાદ રાખજો હા ખાસ એપિડેમિક એટલે શું આવા ક્વેશ્ચન પૂછે એટલે તમને આવડતું હોય ઇંગ્લિશમાં છતાં ગુજરાતીમાં તમે લોચો મારો તો ચેપી રોગ આખા જગતમાં ફેલાય ઘણા બધા પ્રકારના રોગના કેસો એકસાથે થાય ચેપી રોગના કેસો ઘણા એરિયામાં થોડા પ્રમાણમાં હોય કે એક એરિયામાં એક સમયે એક જ ચેપી રોગના ઘણા કેસો દેખાય તો આની અંદર આપણો શું જવાબ આવશે કે એક જ એરિયામાં એક સમયે એક જ ચેપી રોગના ઘણા કેસો દેખાય એને આપણે શું કહીએ છીએ એપિડેમિક તરીકે ઓળખીએ છીએ આ તો આ સુધીનો વિડીયો કાલે બીજા બધા મિક્સ સબ્જેક્ટનો ક્વેશ્ચન્સ લેતો હોઈશ વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો જેથી મને મોટિવેશન્સ મળી રહે મને મજા આવી જોઈએ વિડીયો બનાવવાની ક્લિયર વિડીયો જોવા માટે બધાનો આભાર